પછી જમી તમને માહિતી આપી દીધી કે બધા ચિત્ર કોને કહેવાય છે. ત્યાર પછી આપણે એમાં એ પણ જોયું હતું કે પદાર્થ ચિત્ર છે એની અંદર છે આપણે શું કરવાનું હતું કે છાયા પ્રકાશ કરવાનું. હવે ત્યાર પછી આગળનું ચિત્ર આવે છે. તમે બધા જુઓ કે તે ચિત્રકલામાં પેજ નંબર 12 ઉપર તમને આપેલું છે હાથ ચિત્ર. હાથ ચિત્ર એટલે કોને કહેવાય છે તો કે આપણે કોઈ પણ વસ્તુની ભાગ કરીએ છીએ એટલે કે એવા જે ચિત્ર જેમ કે અહીંયા આપણે જોઈએ તો આપણને માનવ અને ગ્લાસ આપેલા છે. બીજું જે ચિત્ર છે એમાં આપણને માછલી અને એને રિલેટેડ વસ્તુ આપેલી છે. તો કોઈ પણ વસ્તુ છે કે જે એક સમૂહમાં હોય છે તેને શું કહેવાય તો કે ભાત. તો હવે ભાત ચિત્ર છે આપણે કઈ રીતે દોરવાનું છે તો કે તમને વધારે છે એક ચોરસ તો આપેલો છે. તો ચોરસની અંદર છે આપણે પહેલાં ઓવરલેપિંગ કરવાનું છે એટલે કે આડી અને ઊભી લાઈન કરવાની છે અને ત્યાર પછી છે એમાં આપણે છે એ ભાત ચિત્ર દોરવાનું અને આ ભાત ચિત્ર દોરાય જાય ત્યાર પછી આપણને છે એમાં ભંગ પૂરવાના છે એ પછીની વાત છે મને કહેશું. તો હવે આપણે જોઈએ આપણે ભાત ચિત્ર કઈ રીતે દોરવાનું છે. તો તમે બધા જુઓ તમને કે તે ચિત્રમાં છે કે તે ચિત્રકલામાં છે આ ભરતી બાજુનું જે ચોરસ છે એ આપેલું છે. તો તમારે શું કરવાનું છે તો કે ચોરસ છે એની પહેલાં અહીંયાથી છે બે ઊભી લાઈન દોરવાની છે. કઈ રીતે તો કે થોડીક છે એવી કેવી તો કે ત્રાસી લાઈન દોરવાની છે. એક્ઝેક્ટ ઊભી લાઈન દોરવાની નથી આ રીતે છે થોડી આ બાજુની ત્રાસી અને બીજી લાઈન પણ કેવી તો કે એને સમાન એટલે કે આ જ રીતે ત્રાસી લાઈન દોરવાની છે એટલે કે એક આ લાઈન અને એને સમાંતર આ લાઈન એટલે કે આ રીતે છે તમારે બે ઊભી લીટી દોરવાની છે ત્યાર પછી બે આડી લીટી એ પણ કઈ રીતે દોરવાની છે તો કે થોડીક છે આપણે કેવી તો કે ત્રાસી દોરવાની છે એટલે કે આ રીતે અને આ બીજી જે લાઈન છે એ પણ આપણે છે કેવી દોરવાની છે તો કે પેલી લાઈન છે એને સમાંતર એટલે કે આ પણ કેવી દોરવાની છે તો કે ત્રાસી એનો મતલબ એમ કે આ રીતે છે તમારે બે ત્રાસી લાઈન દોરવાની છે. આપણે જે ચિત્રકલામાં આ રીતે તમે દોરો છો આમાં છે થોડું આ રીતે ત્રાસું દોરવાનું છે. તો આ રીતે તમારે પહેલાં છે ચોરસમાં શું કરવાનું છે તો કે ઓવરલેપિંગ આને શું કહેવાય છે ઓવરલેપિંગ. હવે છે આપણે શું કરવાનું છે તો કે એની અંદર છે આપણે બે વસ્તુ દોરવાની છે તો માટનો રહેલો છે પહેલાં તો કઈ રીતે દોરવાનું છે તો કે પહેલાં છે અહીંયા અહીંયા નીચેનું જોઈએ તો આ પહેલાં છે એ સીધું માટું દોરીએ તો આ રીતે છે ઉપર માટાનું જે શું કહેવાય તો કે કાંઠો હોય છે તે દોરવાનું છે. ત્યાર પછી તો કે ત્યાર પછી છે આ રીતે ટપાલીનો ડ્રો કરો એક બાજુથી ટપાલીનો ડ્રો કરવાનો છે અને એવી જ રીતે આ બીજી બાજુથી શું થશે તો કે ડંગરાનો ડ્રો ટ અને ડ આ રીતે ટ અને આ રીતે ડ ભેગા કરો તો શું થઈ જાય કે માર્ગ તો વ્યવસ્થિત રીતે છે ટ અને ડ દોરી અને આપણે છે એક વર્તુ કરો હવે આ જે માર્ગ છે એ આપણે શું કરવાનું છે તો કે ઊંધું માર્ગ છે ક્યાં દોરવાનું છે તો કે વિરુદ્ધ દિશા અહીંયા એક માર્ગ દોર્યું તેની વિરુદ્ધ દિશામાં આ બધો કેવો થશે તો તેનો બેકગ્રાઉન્ડ તો બેકગ્રાઉન્ડ છે એમાં આપણે
જે ઘાટા રંગ છે એ સ્કેચ પર કલર કરવાના છે. નામ છે અચ્છા રંગ આપતા હોય એવા સ્કેચ પર કલર, એટલે કે જે આપણે ઠૂંસો કલર લાગે એ આપણે આમાં પૂરવાના છે. તો આમાં છે તમે તમારે જે મનગમતા રંગ છે એ પૂરવાના છે, પણ સ્કેચ પર કલર કરવાના છે. તો આ રીતે ચોરસની અંદર આપણે પાંચ ચિત્ર તૈયાર કરી અને એની અંદર છે વ્યવસ્થિત રીતે છે સ્કેચ પર કલર કરવાના છે. અને આજનું જો હોમવર્ક છે તો તમને ફોટો મોકલું, એ જોઈ તમારે કેટલા ચિત્રકલામાં પેજ નંબર 12 ઉપર પાંચ ચિત્ર દોરવાનું અને ત્યાર પછી છે એની અંદર સ્કેચ પર કલર કરવાના રહેશે. અને આની પછીનું ચિત્ર છે ચિત્ર સંયોજન, એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.